ગામડાના સંયુક્ત કુટુંબની વિખરાતી ક્ષણ. શીર્ષક છે વણાવીમાં આવી. પ્રજાઓ દિવાળી તળી થઈ પૂરી ને ઘરમાં દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. વસેલા ધંધાર થઈ દૂર સુદૂર સંતાન નિજના જવાના કાલે તો જનક જનની ને ઘર તળા સદાના ગંગામાં સ્વરૂપ ગરણા ફોઈ. સહુએ લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ નિહાળ્યો સૌ વચ્ચે દિયત કરી બેઠો નિજ જગા ઉવેખી એને સૌ ઝરઠ વળી વાતે સૂઈ ગયા. પણ બરાબર સૂઈ શક્યા નહીં હોય તો આપણે સમજી શકીએ. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. ભાભીનું ઘર, અરે એ વખતે બાળકો કે બે એવું હતું જ નહીં. ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. ગઈ અર દિવસથી ઘર થઈ ગયું શાંત સગળું. આ ઘરડાઓ તો શાંતિ જોઈતી હતી, પણ આ શાંતિ નહીં જોઈએ. બપોરે બે ભાઈ અવર ઉપડ્યા, લઈ નજરી લવડા ભર્યાઓ. પ્રિય વચન મંદ સ્મિત હતી. વળાવી બાવી નિજ સકલ સંતાન ક્રમશ. દરેકને વળાવવા જાય, દરેકને વળાવવા જાય. છેલ્લે આવી ગ્રહવ્યાપી જોયો વિરહ પડી બેસી પગડીએ. આપે સાંભળી કવિશ્રી ઉષ્ણસની સુપ્રસિદ્ધ કવિતા વળાવી બા આવી એમના જ મુખે. કવિશ્રી ઉષ્ણસનું મૂળ નામ નટવરલાલ પંડ્યા. એમનો જન્મ તારીખ 28/9/1920 રોજ વડોદરા પાસે સાવલી ગામે થયો હતો. માતાનું નામ લલિતાબેન, પિતાનું નામ કુબેરદાસ પંડ્યા, પત્ની શાંતાબેન. કવિશ્રી ઉષ્ણસ 1938 ડભોઈમાંથી મેટ્રિક પાસ થયા. ત્યારબાદ વડોદરાની MS યુનિવર્સિટીમાંથી 1942 સંસ્કૃત સાથે સ્નાતક થયા અને 1945 ગુજરાતી મુખ્ય વિષય સાથે MA થયા. શરૂમાં થોડોક સમય આકાશવાણીમાં અને ત્યાર પછી વડોદરામાં એમણે શિક્ષક તરીકે સેવાઓ આપી. હું રોઝરી સ્કૂલમાં માસ્તર હતો 5 વર્ષ. ત્યારબાદ થોડો સમય નવસારી કોલેજમાં અને પછી વલસાડ કોલેજમાં અધ્યાપક તરીકેની સેવાઓ આપી અને છેલ્લે 1980 તેઓ વલસાડ કોલેજના આચાર્ય તરીકે જ નિવૃત્ત થયા હતા. કવિશ્રી ઉષ્ણસના વિપુલ સાહિત્ય સર્જનની વાત કરીએ એ પહેલાં એમનું બીજું એક સુપ્રસિદ્ધ કાવ્ય મધુર નમણા ચહેરા એ એમના જ મુખે સાંભળીએ. તો મારી કવિતાનો એક મોટો હિસ્સો પ્રેમનો છે અને કોઈ વૈયક્તિક પ્રેમ તો છે નહીં, આખા વિશ્વના ચહેરાઓના પ્રેમમાં. શીર્ષક છે મધુર નમણા ચહેરા, હરિણીમાં છે. મધુર નમણા ચહેરાઓની હવામય પ્યાલીઓ, ગગન કરી દે કેફે રાતું કસુંબલ આસવે, નયન હજી તો હોઠે માડે પીધો એનો ઘૂંટડો, નજર ખુદ ત્યાં મારી પીવા જશી મદિરા બધી. નજર પોતે જ દારૂ જેવી થઈ જાય છે. જતી લથડતી ધોરી રસ્તે પતંગશી ફૂલ પે વદન વદને ઉડે, નજર બેસે પીએ બધું ચીકડી ઘણી બદને વખતે ભારે એને ઉઠાડે, ઉઠ હવે ઉઠ ત્યાં સુધી ઉઠેતી.
નયન મિચિરની ઢીચે રા જાતિ અસભ્ય ઉઘેડતી રહી. મધુર નમણા ચહેરાઓનો ભવો ભવનો ઋણી, મુજ જીવનના પંથે છાયા ધ્રુવો સબ જે લસ્યા, નયન ઉતરે ઉમડે ઉમડે અતીત વિશે તો, મધુર નમણા ચહેરાઓના દીપે પથવું જાઓ. આખી લાઈફ દેખાય અને એનાથી આખો રસ્તો પણ ઉજળો ઉજળો થઈ ગયો. જીવન વગડે કાંટા માછો છુદાય પદો પડી, મધુર નમણા ચહેરાથી તો ખસે. ઈસવીસન 1955માં એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રસૂન પ્રગટ થયો. ત્યાર પછી નેપથ્ય, આર્દ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ, અશ્વત્થ, રૂપના લય, વ્યાકુળ વૈષ્ણવ, શિશુલોક અને 1989માં આરોહ અવરોહ કાવ્ય સંગ્રહો પ્રગટ થયા. ત્યાર પછી પૃથ્વી ગતિનો છંદોલય, ઉપસર્ગ, વગડો અને ગઝલની ગલીમાં એ પ્રગટ થયા. બે અધ્યયનો, રૂપ અને રસ, ઉપસર્ગ, મૂલ્યાંકનો, આસ્વાદમાલા, પૃથ્વીને પશ્ચિમ ચહેરે, રૂપ અરૂપ વચ્ચે, છેલ્લો વળાંક વગેરે એમના અભ્યાસ અને વિવેચન ગ્રંથો છે. આ ઉપરાંત કવિ ઉષ્ણસે જીવનચરિત્રાત્મક સદમાતાનો ખાંચો તેમજ દોષીની વહુ અને અન્ય એકાંકી નાટ્ય સંગ્રહ પણ આપેલા છે. એમને મળેલા સન્માન અને સિદ્ધિઓની વાત કરતા પહેલા કવિના મુખે એમનું હું મુજ પિતા એ કાવ્ય સાંભળીએ. પિતાજીનું મરણ 85 વર્ષે થયું. સાવલીબા તે હું મોડો પહોંચી શક્યો, એમને મળી પણ શક્યો નહીં. પછી એમના વગરના ઘરમાં હવે હું પ્રવેશ કરું છું. અરે આ વેળા તો અનુભવ થયો અદ્ભુત નવો હતો. પહેલી વેળા જનકહીન ગેહે પ્રવેશતો, હું જાણે કો મોટા હવડ અવકાશે પદ ધરું. બધી વસ્તુ લાગે પરિચિત, કોઈ જન્મ નહીં. અશા કૌતુકે કો અપરિચયથી જો રહું કઈ, પ્રવાસી વસ્ત્રોને પરહરી. હું તો બહારથી આવેલો, કપડાં કાઢી નાખું છું, જૂનું પંચીયું ધરું. પિતાજી પહેરતા એ પંચીયું. પિતા કેરું જે આ વળગડી પરે શું કવ્યું હતું, પછી નાહી પહેરું શણિયું, શણિયું કંતરાળ પહેરતા હતા. કરવા દેવની પૂજા એ કરતા બધું કરવા ગયો. અરીસે જોઉં તો જનક જ, બધું તો પિતાજી જ દેખાયા. અરીસે જોઉં તો જનક જ, કપાળે સુખડની ત્રિવલ્લી, એમનું જ મારું દેખાય. કપાળે સુખડની ત્રિવલ્લી ભસ્માંકો અચણ. બપોરે સુઈ ઉઠ્યો પિતાજીની ટેવે, હશે જ પ્રગટી પત્રની તૃષા. એ ઉઠી રહી પછી બાર બે ટપાલ લીધા જીત બેસી રહી. સૂતો રાત્રે ખાટે જનકરી, રે ગોદડું એ તેજ ગોદડું, નાના મેં એ મારી દેહો. પછી પછી તમે જોયું, હું પોતે જ બંધાવું છું આપણી ઠાઠડીમાં, એ પણ મને દેખાય છે. નનામી એ મારી નિરખો પછી, ને ભર ભર ચિતા એ પણ મને દેખાય છે. રહું જોઈ મારું શબ બળતું હો હું મુજ પિતા. આવા આપણી ભાષાના મૂર્ધન્ય અને સંવેદનશીલ કવિ શ્રી ઉષ્ણસ નર્મદચંદ્રક,
રણજીતરામ સુવર્ણચંદ્રક, રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, નરસિંહ મહેતા એવોર્ડ, ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર ઉપરાંત દર્શક ફાઉન્ડેશનના સાહિત્ય એવોર્ડથી સન્માનિત થયેલા છે. કવિશ્રી ઉસનસ 1991માં કોઇમ્બતુરમાં ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદે પણ રહી ચૂકેલા છે. કવિશ્રી ઉસનસના વિવિધ વિષયો ઉપરના વિચારો પણ અત્યંત માનનીય છે. આપણી ગુજરાતી ભાષા, ખાસ કરીને એની કવિતા, લગભગ 1000 વર્ષ જૂની છે. હેમચંદ્રના વ્યાકરણથી માંડીને આજના કવિ સુધીની, અને દરેક તબક્કે એ વર્ધિષ્ણું પ્રોગ્રેસિવ આગળ ને આગળ જતી જડાઈ છે. એને કારણે પ્રેમાનંદ, નરસિંહ મહેતા, અખો અને છેવટે 18મી સદીનો દયારામ, બધા મેજર પોઈટ્સ છે બધા મધ્યકાલીન તબક્કો. અને પછી એક મોટો પલટો આવે છે, અંગ્રેજો આવે છે, એની યુનિવર્સિટીઓ આવે છે. આપણી એક યુનિવર્સિટી બોમ્બે યુનિવર્સિટી, એમાં અંગ્રેજોના સંપર્કો પણ થયા, આપણને એની કવિતાના સંપર્ક પણ થયા, અને એક નવો યુગ બેઠો. એને આપણે મોડર્ન એટલે કે અર્વાચીન યુગ કહીએ છીએ. આખો વિશ્વનાયક બની શકે એવા ગાંધીજી આપણે તે હાજર હતા. એટલે ભારત આપી શકે એનો ચરમ કક્ષાએ દેશ ચાલતો હતો. પુરુષોત્તમ કહી શકાય, પુરુષલોક કહી શકાય એવા ગાંધીજી આપણી સંસ્કૃતિની નીપજ હતા. અને પુરુષાર્થ હતો ભારતને ફરીથી બેઠો કરવાનો. આ વખતે 2 યુદ્ધો તો થઈ ગયા, અને હવે જે આપણું યુગની વાત, જે યુગનો હું પણ પોતાની જાતને ગણું છું, આ લોકો કરતાં ઘણો નાનો છું, પણ મારા મૂળિયા ગાંધી યુગમાં જ છે. કેવી વિધિની વિચિત્રતા છે સુભાષભાઈ, કે આ વખતે જ જ્યારે ગાંધીજી એના મધ્યાહનમાં તપે છે ત્યારે બોમ્બ ફેંકાય છે. એ જ વખતે જપાન ઉપર અણુબોમ્બ ફેંકાય છે. ફેંકનાર છે ડેમોક્રેસી. હિટલરે ફેંક્યો હોત તો એ બધું બરાબર છે, ફેંકે એવો જ માણસનો. પણ વિશ્વ શાંતિ માટે જે માથાકૂટ કરે છે એવી એક મોટી ડેમોક્રેસી અમેરિકા આ બોમ્બ નાખે છે. બોમ્બ પેદા કરનાર આઇન્સ્ટાઈનને પણ આઘાત લાગે છે કે આ બધું શું, બધું આ બધું શું, એના કરતાં મેં આ ન કર્યું હોત એવું પણ એને થાય છે. હું આ બધું એટલા માટે કહ્યું કે આ જે રચના છે ભગવાનની એ બધી કેવી છે. હિટલર અને ગાંધીજી સમકાલીન, અણુબોમ્બ અને ગાંધીજી સમકાલીન. આ વડોદરાનો ગાળો એ મારા કવિ તરીકેના ઘડતરમાં બહુ જ મહત્ત્વનો છે. હું 1938થી 1947 સુધી વડોદરામાં રહ્યો. 1938-1939માં જ પહેલું કાવ્ય મારું કુમારમાં સ્થપાયું. ગુજરાતીમાં નાનાલાલ ચાલતા હતા, અને વધારામાં ચાલતું હતું પ્રોફેસર ઠાકોર મારા સોનેટ્સ. આ એકેય વસ્તુ એવી નથી કે જેને મને અસર ન કરી હોય. આ ગાળામાં પ્રોફેસર ઠાકોર જ કોલેજમાં આવ્યા હતા, એટલે એમ જોયા કે સુદર્શન ઉમાશંકર પણ પોતાના કાવ્યોનું પઠન કરવા કોલેજમાં આવતા હતા. મેઘાણી પણ આવેલા, એ કવિઓને જોવા સાંભળવા, ઠાકોર જેવાને પણ જોવા સાંભળવા, એ બધું ક્યાંક ને ક્યાંક ચૂપચાપ આપણને ઘડે છે. સ્લોગન
પશ્ચિમમાં તો થયા છે, ગોડ ઇઝ ડેડ. એટલે વગર ઈશ્વરના સમાજમાં આપણે ગોઠવવામાં આવ્યું છે. જેવું કોઈ વાર ક્યારે કોઈ ઇતિહાસમાં કોઈ નથી આવ્યું. એ આધુનિક અર્વાચીનમાં ઈશ્વર છે અને પુરુષાર્થ પણ છે, મહાપુરુષ થવાનો, જેનો નમૂનો આપણી સામે જ છે. એના મરણ પછી ને બીજા વિશ્વયુદ્ધ પછી ને બોમ્બ ફેંકાયા પછી ને ભારતના ભાગલા પછી જોયું કે આ સંસ્કૃતિ, જે સંસ્કૃતિ ગાંધીજીને આપે એના જ ભાગલા. આ બધા આઘાતો સંવેદનશીલ ચેતો ગોઠવી શકતા નથી. પરિણામે સિવિલાઇઝેશનની વિરુદ્ધ એવો એક યુગ આવ્યો. સંસ્કૃતિમાં જ વિશ્વાસ નહીં. આજે 90 વર્ષની વયે પહોંચેલા કવિ ઉષ્ણસ કાવ્ય સર્જનમાં એટલા જ સક્રિય છે. ગુજરાત સાહિત્ય અકાદમી સૌ સાહિત્ય રસિકો વતી કવિશ્રી ઉષ્ણસને સ્વસ્થ અને દીર્ઘ જીવનની શુભેચ્છાઓ અર્પે છે.